દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈને છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા સુરત જિલ્લાને પણ ધમરોળી રહ્યા છે સુરત જિલ્લામાં બારડોલી મહુવા અને પલસાણા સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે પ્રતિદિન ત્રણેય તાલુકામાં છ ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે જેમાં પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ છેલ્લા બે દિવસથી બેટમાં ફેરવાયું છે બલેશ્વર ગામે આવેલ બત્રીસ ગંગાખાડી ગાંડીતુર બની છે અને ખાડીના પાણી ગામમાં પ્રવેશી ચૂક્યા છેમ ખાડી પાણી ગામમાં પ્રવેશી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ત્યારે બલેશ્વર ગામે આવેલ ટાંકી ફળિયાના સિત્તેરથી વધુ ઘરો ફસાયા હતા જ્યાં આજે પાણી વધતા વહીવટી તંત્ર દ્વારા તમામનું સ્થળાંતર કરવાની નોબત આવી હતી બારડોલી ફાયર વિભાગની ટીમે ધસમસતા પાણીના પ્રવાહમાં દિલ ધડક રીતે ઓપરેશન હાથ ધર્યું હતું અને ટાંકી ફળિયાના પચાસથી વધુ લોકોનું સ્થળાંતર કરી તેઓને બલેશ્વર ગામે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આ ખાડી તોફાની બનતા ખાડીના પાણી અન્ય જગ્યાએ પણ પ્રવેશ્યા હતા નજીકમાં આવેલ રાજહંસ પાણી પ્રવેશી જતા બસો થી વધુ કામદારો ફસાયા હતા તેઓને પણ બારડોલી ફાયર ટીમે ઓપરેશન હાથ ધરીને તમામને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી